गुड मॉर्निंग। धोरण 5 विषय गणित चैप्टर नंबर 9 आपने जोता था। चैप्टर नंबर 9 खोखा अने चित्रमां। तो मुहावरा थी चालू करिए कि घरनी रूपरेखा दर्शावतो नक्शो जुओ। आगळना वास्तविक चित्र पर बारी तथा बारणाओ बनावो। तमने आगळ एक एक्टिविटी आपेली हती के जेमां तमने विभानो नक्शो आपेलो हतो घरनो અને નીચે એબીસીડી ચાર ચિત્ર આપેલા હતા। એવી જ રીતના અહીંયા તમને એક નકશો આપેલો છે। ઘરના ચિત્રમાં તમારે બારી અને બારણા લગાવવાના છે। તો અહીંયા દરવાજો છે તો તમારે ચિત્રમાં છે અહીંયા શું કરવાનું છે તો કે દરવાજો દોરવાનો છે। હવે બારી દોરવાની રહેશે તો કે અહીંયા બંને બાજુ બારી આપેલી છે એટલે કે તમારે એક બારી અને બે બારી દર્શાવવાની રહેશે। આ બાજુ બારી આપેલી છે પણ ચિત્રમાં તમને ઈ બાજુનો ભાગ નથી આપેલો એટલે માત્ર દરવાજો અને બે બારી દર્શાવવાની રહેશે। એના પછી એવી કોઈ બારીઓ છે કે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી? જો હોય તો નકશામાં તે જગ્યાએ વર્તુળ કરો। તો બે બારીઓ એવી છે કે જે આપણે નકશામાં નથી દર્શાવી શકતા। એક તો આ બાજુની બારી અને એક આ બાજુની બારી, એ આપણે અહીંયા દર્શાવી શકતા નથી। તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો પ્રયત્ન કરો કે તમારું જેવું ઘર છે ઈ દોરી અને તમારે ક્યાં બારી અને દરવાજો છે એ મૂકવાનો પ્રયત્ન કરવાનો છે। સમઘનનું વાસ્તવિક ચિત્ર। સુમિત્ર તથા તેના મિત્રએ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું। તેમના ચિત્રો કંઈક નીચે મુજબના છે એટલે કે તમને નીચે 7 ચિત્રો આપેલા છે। આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે તે અંગે ચર્ચા કરો। તો કયું ચિત્ર એક યોગ્ય લાગે છે તો કે ડી અને ઈ, સમઘન જેવું હોય એવું ચિત્ર કયું લાગે છે તો એક ડી અને એક ઈ। શું તમે ચિત્ર એફમાં અમુક રેખાઓ ઉમેરીને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકશો? તમારે એફ આપેલું છે એમાં થોડું ઘણો ફેરફાર કરી અને બનાવવાનું છે। તો આપણે ટ્રાય કરીએ। તો આવી રીતના તમે કરશો તો એ સમઘન જેવું ચિત્ર લાગશે એફમાં થોડો ઘણો ફેરફાર કરીને। એના પછી આપેલો છે કોયડો। એક સમઘન બનાવવા માટે આ આકૃતિઓને વાળવામાં આવી। નીચેનામાંથી કયું વાસ્તવિક ચિત્ર તમને યોગ્ય લાગે છે? તમને ઉપર એક આકૃતિ આપેલી છે એમાં નીચે 4-5 ઓપ્શન આપેલા છે। 5 ઓપ્શનમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે એટલે કે કેનાથી તમે એવો પાસો બનાવી શકો? તો ઓપ્શન આવશે એ, પછી ઓપ્શન આવશે ડી અને ઈ કે જેના ઉપરનો પાસો છે એના જેવું ચિત્ર લાગે છે। સમઘનનું ચિત્ર બનાવવાની સરળ રીત। ચંદા આ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે, તે કંઈક નીચે મુજબનું સમઘનનું ચિત્ર બનાવે છે એટલે કે બાજુમાં તમને એક સમઘન આપેલો છે અને નીચે બનાવે છે ઈ આપેલું છે કે મેં સમઘનની પાછળની તથા આગળની બાજુ દેખાય તે આ રીતે બે ચોરસ દોર્યા। પેલા શું કરે છે કે બે ચોરસ દોરે છે, એક આગળ અને પાછળ, મેં આ બંને ચોરસના ખૂણાઓને જોડી દીધા હતી, સમઘનનું વાસ્તવિક ચિત્ર તૈયાર થયું। શું કરે છે તો કે આ ખૂણા હોય બંને તો આ ખૂણાને એ ચિત્રને જોડી દે છે। જો હજી તમે આ ખૂણાઓને જોડો છો તો આના જેવું ચિત્ર તૈયાર થઈ ગયું તો કે હા। આ જ રીતે બાજુમાં દર્શાવેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો। એમ કે છે કે ઉપર તમે બનાવ્યું એવી જ રીતના પણ ચોરસની જગ્યાએ તમારે શું દોરવાનું તો કે લંબચોરસ દોરવાનો। પછી કે છે દિવાસળીની પેટીની રમત। તો નવીન, ભાસ્કર તથા પ્રતિજ્ઞાએ દિવાસળીની પેટીઓનો ઉપયોગ કરી અને એક પુલ બનાવેલો છે એટલે કે નીચે 4 લાઇન કરેલી અને ઉપર એક પુલ જેવું બનાવેલું છે જે નીચે દર્શાવેલું છે જે તમને ચિત્રમાં દેખાય છે। નવીન અને પ્રતિજ્ઞાએ પુલના ચિત્ર બનાવ્યા। તો હવે થાય છે શું કે નવીન અને પ્રતિજ્ઞા અલગ રીતે બનાવે છે કે હું જ્યાં ઊભો છું ત્યાંથી મને પુલ કંઈક આવો દેખાશે, ઈ સાઈડમાંથી જોવે છે, પછી એમ કે છે કે મેં પુલ કંઈક આવો દેખાય છે
અને ફૂલની ઊંચાઈ અને પહોળાઈ. તો પ્રતિજ્ઞા છે એને કેવું ફૂલ દેખાય છે? તો આવી રીતના ખાલી ત્રણ છે થાંભલા એ જ દેખાય છે. અને તમારા ચિત્રને જોઈને હું ફૂલની લંબાઈ ઊંચાઈ વિશે અનુમાન કરી શકું છું, પરંતુ તે કેટલો પહોળો હશે તે જાણી શકતો નથી. બધા અલગ અલગ બાજુ ઊભા છે એટલે બધાને ફૂલ છે એ અલગ અલગ દેખાશે. જો તમે ફૂલને ઉપરથી જુઓ તો તમને કેવો દેખાશે? તો નીચે આપેલું છે, તસવીર જુઓ અને ફૂલનું વાસ્તવિક ચિત્ર બનાવો. એને ઉપરથી જોવે છે એટલે નીચેના જે ફૂલના પાયા હશે એ પાયા એને ચિત્રમાં દેખાતા નથી. તો તમે પેલા જોયું હતું તો ચિત્રમાં ફૂલના ચાર પાયા હતા. તો તમારે એવી રીતના ચાર પાયા ફૂલના બનાવવાના છે કે આવી રીતના તમે ગમે એમ ચાર પાયા બનાવી શકો. આ ફૂલનો ઉપરનો ભાગ છે. મહાવરો આપેલો છે કે ફૂલના ચિત્રો બનાવી બતાવો કે ફૂલ ક્યાં દેખાશે, ઉપરથી, સામેથી કે બાજુથી. તો ઉપરથી જોતા કેવો લાગશે, સામેથી જોતા કેવો લાગશે અને બાજુએથી જોતા કેવો લાગશે? તો ઉપરથી જોઈએ તો આપણે ખાલી ઉપરનો જ દેખાશે ભાગ. તો ઉપરના જે ફૂલ હશે એ દેખાશે, નીચેના પાયા દેખાશે નહીં. બાજુથી જોશો તો શું થશે, તમને ઉપરનો થોડોક ફૂલનો ભાગ દેખાશે અને એક જ પાયો દેખાશે. શું કામ? તમે ફૂલની બાજુ ઉપર ઊભા છો. હવે સામેથી જોશો ત્યારે શું થશે? તો કે સામેથી જોશો તો તમને ફૂલનો ઉપરનો ભાગ પણ દેખાશે અને નીચેના પાયા છે પણ એ પણ દેખાશે. એટલે આવી રીતના તમારે પાયા અને બધું સામેથી જોતા તમને દેખાશે. બીજું છે દિવાસળીની પેટીઓની મદદથી એક મોડેલ બનાવો કે જે કંઈક નીચે મુજબનું છે. તમને આપેલું છે ઉપરથી જોતા, સામેથી જોતા અને બાજુથી જોતા. તમારી નોટબુકમાં ઉપરોક્ત મોડેલનો વાસ્તવિક ચિત્ર બનાવો. એટલે કે આ બંને ત્રણેય ચિત્રનો ઉપયોગ કરી અને તમારી બુકમાં તમારે આનું ચિત્ર બનાવવાનું છે. તો કઈ રીતના એ ચિત્ર બનશે? તમારી બુકમાં કેવી રીતના બનશે એ હું કહું છું. તો પેલા તમારે આ સામેથી જોતા છે, સામેથી આખો ભાગ દેખાશે એટલે વચ્ચેનું ચિત્ર છે આખે આખું ટેક્સ્ટબુકમાં દોરવાનું છે. પછી શું કરવાનું છે? તો કે બાજુમાંથી જોવો એટલે કે નીચે તમારે આ સામેથી છે એને નીચે એક ભાગ વધારવાનો રહેશે અને એવી જ રીતના આ બાજુ પણ એક ભાગ વધારવાનો રહેશે. એટલે કે સામેથી છે એના જેવું જ પણ આગળની બાજુ એક એક ભાગ વધારવાના રહેશે. ત્રીજું છે અહીં આપેલ રસપ્રદ મોડેલ બનાવવા માટે કેટલા સમઘનની જરૂર પડે. તમને નીચે એક આપેલું છે મોડેલ. તો નીચે મોડેલના કેટલાક ચિત્રો આપેલા છે. જે ચિત્ર મોડેલ ઉપરથી કેવું દેખાય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર ઉપર ટી ની નિશાની કરો. જે ચિત્ર મોડેલ બાજુમાંથી કેવું દેખાતું હોય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તો એસ ની નિશાની કરો. તમને બે એક મોડેલ આપેલું છે બાજુમાં, આ મોડેલ આપેલું છે. હવે તમે એને જોવાનું છે. તો બાજુમાંથી કેવું દેખાતું હોય એમાં એસ ની નિશાની અને ઉપરથી કેવું દેખાતું હોય એમાં તમારે ટી ની નિશાની કરવાની છે. તો તમે જો ઉપરથી જોશો તો તમને શું દેખાશે? ખાલી ચોરસ ચોરસ જ દેખાશે એટલે કે એ છે એવું દેખાશે. તો આપણે ટી ની નિશાની કરીએ છીએ. અને બાજુમાંથી જોશો તો શું દેખાશે? આ સ્ટેપ 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 દેખાશે. તો ત્યાં એસ ની નિશાની એટલે કે બી ચિત્ર છે એ બાજુમાંથી જોતા દેખાશે. અહીંયા તમારું ચેપ્ટર 9 છે એ પૂર્ણ થાય છે.